જ્યારે મેં દીકરીને જન્મ આપ્યો ત્યારે હું ઉદાસ હતી. જો હું ગુજરાન ચલાવવા આવું કરીશ તો તેનું ભવિષ્ય પણ આવું જ હશે. જો તમે અહીં રહો છો તો તમે હંમેશા તેમના માટે સેક્સ ઓબ્જેક્ટ જ હશો. મોટા ભાગના સમાજથી વિપરીત છોકરીના જન્મની અહીં મોટી ઉજવણી થાય છે, છતાં આ માતાઓ વિલાપ કરે છે. આ સંગીત બારી છે. ખાસ કરીને કોલ્હાટી અને દલિત સમુદાયોની મહિલાઓ પરંપરાગત રીતે અહીં લાવણી કરે છે. આ મહિલાઓ અહીં જ જમે છે, અહીં જ સૂવે છે અને ડાન્સ કરે છે. તેઓ તેમના પરિવારનું ગુજરાન ચલાવનારા છે. તેમના પરિવારોમાં કોઈ કામ નથી કરતું. આ તેમની અને તેમની દીકરીઓની વાર્તા છે. અમારે નૃત્ય કરી પરિવારનું ગુજરાન ચલાવવાનું હોય છે. જો કુટુંબમાં કોઈને કામ કરવા માટે કહો તો તેઓ કહે છે કે તે તમારે કરવાનું છે. અમે અમારા ભાઈઓના પરિવારને પણ ખવડાવીએ છીએ. કોઈએ કામ કરવું જ પડે. ઓછામાં ઓછું તમારા પૈસે મીઠાનું એક પેકેટ ખરીદો એટલા તો રૂપિયા કમાવા જ પડે. પેઢીઓથી આ મહિલાઓ પુરુષોને ખુશ કરવા આ થિયેટર્સમાં પરફોર્મ કરી રહી છે. તેમનું ઘણીવાર જાતીય શોષણ થાય છે, છેડતી થાય છે અને અમુક સમયે તેમની ગરીબી તેમને સેક્સ વર્કમાં ધકેલી દે છે. પરંતુ હવે તેઓ ઈચ્છે છે કે તેમની પુત્રીઓ આ વિષચક્રમાંથી મુક્ત થાય. 18 વર્ષના ગીતા બારડે સાયન્સનો અભ્યાસ કરે છે. તે નર્સ બનવા માંગે છે, પરંતુ સમાજની અમાનવીય નજરથી બચવું સહેલું નથી. ત્યાં એક ખાનગી ડાન્સ હતો અને મારા માતા તેમાં પરફોર્મ કરવાના હતા. વરસાદ પડી રહ્યો હતો અને તે રૂમમાં રાહ જોઈ રહ્યા હતા. કોઈએ મને જોઈને માતાને પૂછ્યું કે હું કોણ છું. તેમણે જવાબ આપ્યો કે હું તેમના પુત્રી છું. તો તેમણે કહ્યું કે તો પછી તમે શા માટે જાઓ છો, તેને પરફોર્મ કરવા મોકલો, તમે કોની રાહ જુઓ છો? ઉમા ગીતાના માતા છે. જ્યારે તેમના પતિનું અવસાન થયું ત્યારે તેમણે નૃત્ય કરવાનું શરૂ કર્યું. ઉમા ઈચ્છે છે કે તેમની પુત્રી સન્માનજનક જીવન જીવે, પરંતુ તેમને ટોણા અને વારંવાર ટીકાઓ પણ સહન કરવા પડે છે. મારે અમારા પર હસનારાઓના દાંત તોડવા છે, બીજું કંઈ નહીં. લોકો કહે છે કે આ એક કમજોર સ્ત્રી છે, એકલી માતા બે બાળકોને ઉછેરે છે, તેના બાળકોના ભવિષ્ય માટે શું કરી શકે? પરંતુ હું આ બધું મારી સાથે નહીં થવા દઉં. હું મારા બાળકના શિક્ષણ માટે આકાશ પાતાળ એક કરી દઈશ. હું તેને આ ગંદકીમાં નહીં આવવા દઉં. આ એક મુશ્કેલ નિર્ણય છે, પરંતુ પોતાના બાળકોને બચાવવા માટે આ માતાઓને આટલું સમજાય છે કે તેમણે બાળકોને પોતાનાથી દૂર રાખવા પડશે. જો મેં તેને મારી સાથે રાખી હોત તો તે અહીંના વાતાવરણની અસરમાં આવી ગઈ હોત. છોકરીઓ અસરમાં આવી જતી હોય છે. તેઓ અમને જુએ છે, ગ્રાહકો સાથે વર્તતા, મેકઅપ કરતા. ઘણી માતાઓએ તેમની દીકરીઓને તેમનું જીવન બરબાદ કરતી જોઈ છે. હું નથી ઈચ્છતી કે મારી દીકરી સાથે આવું થાય. મેં તેને હંમેશા મારાથી દૂર રાખી છે. આમાંની કેટલીક મહિલાઓએ સાથે મળી તેમની નજીવી કમાણીમાંથી બચત કરી અને નિવાસી છાત્રાલય માટે યોગદાન આપ્યું, જ્યાં તેમના બાળકો ખાસ કરીને દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં રહી શકે, જીવી શકે અને શાળાએ જઈ શકે. આ મહિલાઓ બાળકો માટે ખાસ ભેટ, નવા કપડાં અને શાળા માટે જરૂરી વસ્તુઓ મેળવવાનો પણ પ્રયાસ કરે છે. એ મહિલાઓ જેમણે તેનું નિર્માણ કરાવ્યું છે, સિંધુ ગુલાબ જાદવ, કાંતા જાદવ, અલકા જાદવ, તમામ ડાન્સર છે. તેઓ તેમના ગ્રાહકોને હોસ્ટેલ માટે નાણાકીય સહાય કરવા વિનંતી કરતા હતા. ત્યાંસાથી તમે મદદ કરી પાઈજે. સ્ત્રીઓ અહીંથી બહાર નીકળવા માંગે છે, પરંતુ દરેક જણ બહાર નથી નીકળી શકતો. દરેકને ટેકો આપે તેવી માતાઓ પણ હોતી નથી. અહીંની ઘણી છોકરીઓને પૈસાની જરૂરિયાત હોય છે. ગરીબી, દુર્વ્યવહાર અને ભેદભાવના વિષચક્રમાંથી બહાર નીકળવા તેઓ ઘરે પાછા ફરે છે. એ છોકરીઓ માટે સંગીત બારી જ ઘર છે. આ જય અંબિકા કલા કેન્દ્રની વધુ એક સાંજ છે. તમે ચહેલ પહેલ, રંગો, ગ્રાહકોની રાહ જોતા સજ્જ મહિલાઓ જોઈ શકો છો. દરવાજા ખોલી દેવાયા છે.
દૂર હોસ્ટેલમાં બાળકો સાંજની પ્રાર્થના ગાતા હશે અને અહીં માતાઓ એવા તે પ્રતિબદ્ધ છે કે તેઓ તેમની પુત્રીઓને ક્યારેય આવા સમયમાંથી પસાર નહીં કરે. Thank you.